जय सती माँ। जय सती माँ। पापा तमे मने आ मंदिर दर्शन करवा केम लाव्या? बेटा आ सिद्धेश्वरी माताजी मीठी वावड़ी ना सधी माँ હાજરા હજુર છે અને એમના અનેક પરચા છે। પપ્પા મને પણ જાણવું છે આ મીઠી વાવડીના સદીમાં વિશે। તો સાંભળ બેટા, આ સિદ્ધેશ્વરી માતાજી જેને આપણે પ્રેમથી મીઠી વાવડીની સદીમાં કહીએ છીએ ને, એની વર્ષો પહેલાની વાત છે। અરે રાધાની માં, પાણી લાવો તો। એ આવી, તમે બેસો। કેમ શું થયું, આટલી બધી ચિંતામાં લાગો છો? અરે ચિંતા ના કરું તો શું કરું, આપણી દીકરી રાધા લગ્ન કરવાને લાયક થઈ ગઈ છે, હવે એના માટે યોગ્ય મુરતિયો તો શોધવો પડશે ને। જે થશે તે સારું થશે, તમે ચિંતા ના કરો, રાધાને સારો છોકરો મળશે। હા રાધાની માં, આપણને બધાને સદીમાં પર પૂરો ભરોસો છે, બસ પણ કઈ સમજાતું નથી। એક જગ્યાએથી વાત આવી છે, ત્યાં નક્કી થઈ જાય ને એટલે કંકુના કરી નાખીએ। રાધા એકવાર આ પાડે પછી આપણે કોની રાહ જોવાની? હા એ તો ખરું, પણ રાધા કઈ દેખાતી નથી, ક્યાં ગઈ છે? બંને બહેનો કુવે પાણી ભરવા ગઈ છે, હમણાં આવતી જશે। હા પણ રાધાની માં એક વાત કહું, હવે છે ને તમે એને સમજાવી દેજો, આજે આ વાત આવી છે ને એ આપણે પાકી કરવાની છે, અને બીજું એને કહી દેજો કે આ ગલુડિયા જોડે રમવાનું બંધ કરે, આખો દાડો ગલુડિયા જોડે રમ્યા કરે છે, ગલુડિયાના ઘર બાંધ્યા કરે છે, બસ બીજું કઈ કામ જ નથી કરતી। એને કહેજો કે હવે એને સંસાર રૂપી ઘર માંડવાનું છે, સમજ્યા? એને સમજાવજો। હા હું રાધાને સમજાવી દઈશ। સારું, જો હું જાઉં છું કામે, કોઈ આવે ને તો મને જાણ કરજે। ભલે તમે જાઓ, મહેમાન આવે એટલે હું સમાચાર મોકલું છું। સારું। બાપુજી આજે ફરી મારા માટે એક નવી વાત લઈને આવવાના છે, મારા લગ્ન માટે। અરે હા રાધા, પણ તું ક્યાં સુધી ના પાડીશ લગ્ન ની? તારે કોઈક ના કોઈક દિવસે તો લગ્ન કરવા જ પડશે ને। મારી સદીમાં પર મને પૂરેપૂરો વિશ્વાસ છે, મારી સદીમાં મારી દરેક મનોકામના પૂરી કરશે। જલ્દી ચાલ, નહીં તો તને ખબર છે ને ઘરે મમ્મી। હા હા ખબર છે, ખબર છે મને। એ રાધા, એ રાધા, મને માફ કરો, મારો પગ લપસી ગયો હતો। તમને વાગ્યું તો નથી ને? ના ના મને નથી વાગ્યું, અને તમને? તરસ લાગી છે, પાણી પીવડાવશો? હા કેમ નહીં। રાધા, એ રાધા, રમેશભાઈ નું ઘર ક્યાં આવ્યું? કેમ તમારે શું કામ છે? એવું ના કહેવાય ગાંડી, તમે એક કામ કરો, અહીંથી સીધા જઈને જમણી બાજુએ વળી જજો। થેન્ક યુ સો મચ। સાંભળો છો,
આપણો કિશન છોકરી જોવા ગયો છે, જો હા પાડી દે તો આપણે કંકુના કરી દઈએ. હું પણ એ જ વિચારું છું કે એના લગ્ન થઈ જાય તો મારા માથા પરથી ભાર ઓછો થઈ જાય. કિશન ને એના લાયક છોકરી હશે ને તો ક્યારેય ના નહીં પાડે. હા, પણ સંસારનું જીવન એવું હોય છે કે એમાં આપણી બધી જ મનગમતી ઈચ્છાઓ પૂરી થતી નથી. મને ઉપરવાળા પર પૂરો વિશ્વાસ છે, આપણા કિશનને સંસ્કારી છોકરી જરૂર મળી રહેશે. હા, પણ એકવાર છોકરી પસંદ કરી લે એટલે બીજા જ દિવસે ઘડિયા લગ્ન ગોઠવી દઈએ. એટલી બધી શું ઉતાવળ છે? મને કઈ ઉતાવળ નથી, પણ છોકરો જવાન છે અને હા, સમય પણ ખરાબ છે, એટલે ચેતનાન સદા સુખી. હા, તમારી વાત સાચી, એની સાર સંભાળ રાખનારી આવી જાય એટલે આપણે બધી ચિંતા ઓછી. હા, લા હું તેને પૂછી જોઉં, સમાચાર તો લઉં એને છોકરી જોવા ગયો છે પસંદ આવી કે નહીં. હા, તમે સમાચાર લો, ત્યાં સુધી હું શાક માર્કેટમાં જઈને આવું છું. હલો, હા બોલો. શું રાધા માટે છોકરો જોવા મોકલો છો? સારું સારું, બહુ સારું. શું વાત છે, કોનો ફોન આવ્યો તો? અરે, આપણી રાધા માટે જે છોકરાની વાત થઈ હતી ને એ ભાઈનો ફોન હતો, છોકરો જોવા આવે છે. જાઓ જાઓ હવે. આ રમેશભાઈ નું ઘર આજ કે? હા હા, આવો ને. હું કિશન. ઓહો, બેસો બેસો. ફોન ઉપર વાત થઈ હતી. હા હા. રાધા બેટા, પાણી લાવો તો. મારી નાની દીકરી છે. સાદુ નહીં, ઠંડુ પાણી રાધાને મોકલો. સાદુ લઈને આવી. આ મારી દીકરી રાધા. મને રાધા પસંદ છે, ચાલો ત્યારે હું જાઉં. અરે, પણ કઈક. મને પણ છોકરો ખૂબ જ પસંદ છે. સદીમાએ મારી અરજ સ્વીકારી લીધી છે. હું સદીમાના મંદિરે જઈને આવું છું. હા બેટા, મારી દીકરી ખૂબ ભાગ્યશાળી છે.
આજ તો મીઠી આવડી વાળી માં સદીમાના દાગીના ચોરીને જ રહીશ. વાહ, આ તો મજા પડી ગઈ. મીઠી વાવડીની માં સદીમાના દાગીના કોઈ ચોરે નહીં ને, એ વાત આજે ખોટી પડી ગઈ. નાની છોકરી બહુ રૂપી બનીને મને ડરાવે છે. દેખાતું નહીં માં, માં મને મને માફ કરો માં, મને દેખાતું નહીં માં, મને માફ કરો માં. મીઠી વાવડીની માં સદીમાં, મને માફ કરજો માં. જય સદીમાં.
જય શ્રી કૃષ્ણ પપ્પા. સુખી રહો બેટા. રાધા અને કિશન એમનું જીવન સુખમય રીતે જીવે એવી પ્રભુને પ્રાર્થના. તમે બંને સદા સુખી રહો એવા મારા આશીર્વાદ. માં બાપુજી તમે ચિંતા ના કરો, તમને તમારા કિશન પર વિશ્વાસ છે ને, તમે શાંતિથી યાત્રાએ જાઓ, કેમ રાધા? હા હા માં બાપુજી, તમે ચિંતા કર્યા વિના યાત્રાએ જાઓ. એ છોટુ શું કરે, જલ્દી નાળિયેર વ્યવસ્થિત ગોઠવ. હા હા ગોઠું છું. હરખા ગોઠવ ને, હરખા ગોઠવ કેટલી વાર કહું. અરે ગોઠું છું, તમે ગોઠી દો, લો ગોઠવો તમે. અરે કેમ છો રઘુભાઈ? બિલકુલ મજામાં. અરે વાહ વાહ છોટુભાઈ, નાળિયેર ગોઠવો છો? હા હા નાળિયેર ગોઠું છું. અરે મજામાં. એ છોટુ સાંભળ તો ખરો, ભગવાને કેટલી સુંદર જોડી બનાવી છે આ બંનેની. કેમ? આવો સરસ મજાની જોડી બનાવી છે, પણ શેઠ મારી કઈ જોડી કઈ કમ નથી હો. દોસ્ત મજાની વાત તો એ છે કે લગ્ન થયા ને 5 વર્ષ વીતી ગયા છતાં પણ એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ છે. અરે શેઠ મારો પ્રેમ કઈ કમ નથી હો. કઈ શું વાત કરે છે? હા તારા માટે એવી કઈ છોડી છે તું વળી પ્રેમ કરીશ? અરે મારા માટે? અરે શેઠ હું છોકરીઓને લાઈ નથી મારતો, છોકરીઓ મને લાઈન મારે છે. અરે એવી કઈ છોકરી નવરી છે તે તારા માટે તને પ્રેમ કરે? બતાવું? હા બતાવ ને. જો 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 આ રહી. ઓ આ તો કેટરીના કેફ છે. અરે શેઠ આ કેટરીના કેફ અને હું સલમાન ખાન છું. ઓહો હા તેમાં તું ક્યારનો એવું જોઉં છું, કામ તારું ધ્યાન નથી લાગતું. સનોમાનો કામ કર હવે, કેટરીના કેફ ને એક બાજુ મેં આ કામ કરું છું. હા સારું 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 હું જાઉં છું. હેલો બેટા, રાધા કેમ છે? હા ઠીક છું માં. રાધા ઘણા વર્ષ થઈ ગયા, કોઈ સારા ડોક્ટર ને બતાવ. સારું માં, કિશન આવે તો હું એમની સાથે વાત કરીશ, અમે જરૂર ડોક્ટર ને બતાવીશું. મને મારી સતીમા પર પૂરો વિશ્વાસ છે, એ મારી ઈચ્છા જરૂર પૂરી કરશે. જય સતીમા. કિશન ક્યારના ગયા છે? ટાઈમ થઈ ગયો, હજી સુધી આવ્યા નથી. લા હું જઈને જોઈ આવ. બારો કેમ, શું થયું, મને કેમ રોકી રાખી? આ જોતી નથી આવા, જ્યાં સામે આવી મારી સામે આવી. આ આપણા નીકળવાના ટાઈમે ક્યાં ટપકી પડી? હા વાત સાચી છે, જે વાંજના સકલ લઈએ ને તો ક્યારે આપણું સારું ના થાય. આવી વાંજણ શું કામ સામે મળી, ઘરે બેહી રહેતી હોય તો.
કેમ સુનું સુનું લાગે છે? રાધા ક્યાં ગઈ? રાધા ખાલી ગ્લાસ? રાધા રાધા શું થયું? આવ બેસ. કિશન, મેં લોકોનું એવું તો શું બગાડ્યું છે કે લોકો મને મેણા આપે છે, કે હું આંજણી છું? દાદા દાદા, તું એવા લોકોની વાતો શા માટે સાંભળે છે? બોલતા રહેશે એવા લોકો. તને તારી ભક્તિ પર પૂરો વિશ્વાસ છે ને? હા, મને મારી ભક્તિ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ મારી ઈચ્છા જરૂર પૂરી કરશે. અરે ગાંડી, પરીક્ષા તો ભગવાનની પણ થાય છે અને આપણે તો સામાન્ય માણસો છીએ. તું તારી શ્રદ્ધા ક્યારે તૂટવા ના દેતી. ના ના, હું મારી શ્રદ્ધાને ક્યારે તૂટવા નહીં દઉં. મારી સદીમાં મારી ઈચ્છા જરૂરથી પૂરી કરશે. હા, અને હા દાદા, મારે બહાર કામ છે, હું કામ પતાવીને આવું છું. હા હા, પણ કિશન, તમને યાદ છે ને પૂનમ નજીક આવી રહી છે, આપણે બહાર જવાનું છે. અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. આ પૂનમે ચોક્કસ આપણે પૂનમ ભરવા જઈશું. તારા બોલ અને વચનનો સમય નજીક આવી ગયો છે અને હજી મારો ખોળો ખાલી છે. રાધા, તું શું કામ ચિંતા કરે છે? સદીમા બધું સારું કરશે. કિશન, મને સદીમાએ વચન આપ્યું છે કે મારી ઈચ્છા જરૂરથી પૂરી કરશે. રાધા, તને વિશ્વાસ છે ને સદીમા પર? હા. તો સદીમા તારી ઈચ્છા જરૂર પૂરી કરશે. જય સદીમા. હાય હાય, ઘરમાં છે કોઈ? જય સદીમા. કોઈ વાત ની ઉણપ નથી, બસ એક શેર માટી ની ઉણપ છે. આ અઠવાડિયામાં માં તારો ખોરો બનશે. માં સદીમા સુખી રહેજે બેટા. જય સદીમા. કિશન, સાંભળો છો? માસીબા આવ્યા હતા, એમણે કહ્યું કે અઠવાડિયામાં જ મારો ખોડો ભરાઈ જશે. જોયું રાધા, તારી ભક્તિ જરૂર સફળ થશે. જય સદીમા. જય સદીમા.
અરે રાધા, ક્યાં સુધી પૂજા કરતી રહી? જો રાતનો એક વાગ્યો. તમે આરામ કરો, હું આવું છું. સારું સારું, જય સદીમા. હે સદીમા, 9-9 વર્ષના વહાણા વીતી ગયા છે અને તારી પૂનમ પણ નજીક આવવાની છે. જો હજુ પણ મારો ખોડો નહીં ભરાય ને તો હું મીઠી વાવડીમાં પગ નહીં મૂકું અને મારું જીવ આપી દઈશ. સદીમા, જો હું ખોટી પડું ને તો ચાલે, પણ મારી સદીમા ખોટી ના પડવી જોઈએ. અરે રાધા, કેમ આટલી ખુશ છે? કિશન, આજે પૂનમ છે અને માતાજીએ પોતાનું વચન પૂરું કર્યું. માતાજી, મારા પર કૃપા બનાવી રાખજો. મને કઈ સમજાયું નહીં રાધા. અરે, આ સદીમાનો ચમત્કાર છે, તમને નહીં સમજાય. રાધા, સદીમાનો ચમત્કાર હું સમજી જ ગયો. જય સદીમા.
પ્રિયા શું થયું તને? પ્રિયા મને પેટમાં બહુ દુખે છે, ચાલો મને જલ્દીથી હોસ્પિટલમાં લઈ જાઓ. બેટા રાધા તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે, માતાજી પર ભરોસો રાખ. રાધા બેટા તું જરાય ચિંતા ના કરતી, હો હું હમણાં જ ગાડીની વ્યવસ્થા કરું છું. હા હોસ્પિટલ લઈ જઈશ તને. જા બેટા જયંતી કાકાને કહે કે ગાડીની વ્યવસ્થા. હા જા બેટા જા જલ્દી. બેટા તું જરાય ચિંતા ના કરતી, હો હું હમણાં જ કિશનકુમારને ફોન કરું છું. હેલો હેલો કિશનકુમાર. હા બાપા બોલો. રાધાની તબિયત બગડી ગઈ છે કિશનકુમાર, એને અધૂરા મહિને દુખાવો ઉપડ્યો છે. ના હજી તો 7.5 મહિના થયા છે, એનું બીપી પણ વધી ગયું છે. અરે પાટણના બધા ડોક્ટર છૂટી પડ્યા છે. કિશનકુમાર અમે રાધાને લઈને અમદાવાદ હોસ્પિટલ પહોંચીએ છીએ, તમે પણ પહોંચી જજો. હા તમે પહોંચો, હું પણ ફટાફટ ત્યાં જ પહોંચું છું. ચિંતા ના કરતી બેટા, ચિંતા ના કરતી બેટા. ધીમે બેઠા ચિંતા ના કરતી બેઠા. મહેરબાની કરીને મારી દીકરી રાધા અને એના બાળકને બચાવી લો. હું ચેક કરું છું. શું થયું પપ્પા, કેવી છે રાધાની તબિયત? ડોક્ટર સાહેબ ચેકઅપ કરવા માટે લઈ ગયા છે. આવ્યા. શું થયું? રાધા અને બાળક બંનેની તબિયત નાજુક છે. હું માં અથવા બાળક એ બંનેમાંથી એકને જ બચાવી શકીશ. એમાં પૂછવાનું શું હોય, તમે મારી રાધાને બચાવી લો. હા ડોક્ટર સાહેબ, તમે રાધાને બચાવી લો. કોંગ્રેચ્યુલેશન, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. માં અને બાળક બંનેની તબિયત સારી છે, હવે તમે મળી શકો છો. જય સતી માં. મળી લઈએ. હા ચલો.
અદલ તમારા જેવો જ છે. કિશન સાંભળો છો? હા. મેં આપણા દીકરા વંશ માટે વાધા રાખી છે. નીચી વાવડીએ જ્યારે પલ્લી ભરાય ત્યારે આપણે દંડવત કરતા જઈશું અને આપણા વંશને પેંડાથી તોડીશું, અને જ્યારે 5 વર્ષનો થશે ત્યારે સાકરથી તોડીશું. હા, આપણે વંશની બાધા પૂરી કરવા જરૂર મીઠી વાવડી જઈશું. હા. જય સદીમાં. જય સદીમાં. Thank you.
દિવસ શું સદી સદી કરે છે? જો તારી સદી સાચી હોય તો મારા લગ્નની 2 મહિનાની જ વાર છે, એની પહેલા ભાઈની સગાઈ થઈ જાય. પ્રિયાબેન, તું જરાય ચિંતા ના કર, મારી સદીમાં પર મને પૂરો વિશ્વાસ છે, એ મારી ઈચ્છા જરૂર પૂરી કરશે. બોલો છો? અચ્છા, બસમાં મળ્યા હતા એ બેન. શું તમને છોકરો પસંદ છે? તમે લગ્ન માટે તૈયાર છો? અરે, આ તો બહુ શુભ સમાચાર છે. તો એવું કરો, તમે ઘરે આવી જાઓ, પછી આપણે લગ્નની વાત નક્કી કરી લઈએ. હા હા, ચોક્કસ આવજો. અરે રાધા, શું વાત છે? કેમ આટલી બધી ખુશ છે? મારા ભાઈના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ સંજયભાઈ, હવે તો ઘોડે ચડવાની તૈયારી કરો. હા, ખરેખર ખૂબ જ સાચા અને શુભ સમાચાર છે. જય સતીમા. Thank you.
પપ્પા આ તો સદીમાના રક્ષક કરતા છે. હા દીકરા, વાર્તામાં જે નાના બાળકનો જન્મ થાય છે ને એ વંશ દીકરો તું જ છે. તું નાનો હતો ને ત્યારે અમે આ સદીમાની સામે તને પેંડામાં તોલેલો અને ફરી બાધા રાખી આજે તું 5 વર્ષનો થયો એટલે તને સાકરથી તોલ્યો છે. હા બેટા, આ તો જગત જનની છે, આ મીઠી વાવડીની સદીમાં સૌની છે. પણ બેટા, મોટો થઈને આ મીઠી વાવડીની સદીમાને ક્યારેય ભૂલતો નહીં. નહીં ભૂલું પપ્પા. જય સદીમાં, જય સદીમાં, જય સદીમાં, જય સદીમાં, જય મીઠી વાવડીની સદીમાં, જય મીઠી વાવડીની સદીમાં, જય સદીમાં. હું તો આવ્યો તમારે ધામ, હે માડી હૈયે લઈને હામ. હું તો આવ્યો તમારે ધામ, હે માડી હૈયે લઈને હામ. ઉતારું આરતી, ઉતારું આરતી, ઉતારું આરતી, ઉતારું આરતી. જય જય સદીમાં, ત્રિબુલુ બોલો જય જય સદીમાં. મીઠી વાવડી વાળી માળી જય જય સદીમાં. પ્રસાદ ધરાવી દર્શન તારા પામો. માડી તારા
મીઠી વાવડીને સદી માડી, મીઠી વાવડીને સદી માડી, પરમ કૃપાળી તું ઉતારું આરતી, ઉતારું આરતી, ઉતારું આરતી, ઉતારું આરતી. તમારે દાંત માડી હૈયે લઈને હા, બોલો મીઠી વાવડી વાળી સદી માતની જય, બોલો મીઠી વાવડી વાળી સદી માતની જય.